Hello friends, good morning, how are you all? Fine? Okay, good. ગયા લેક્ચરમાં આપણે પેજ નંબર 24 ઉપર એક્ટિવિટી 2 છે કઈ હતી શિવાની વિશેની એક્ટિવિટી 2 છે એમાં એક સરસ મજાની પિકનિકની વાત કરવામાં આવી છે કે ભાઈ શિવાની છે એ તેમના ફેમિલી મેમ્બર્સ સાથે ક્યાં જાય છે એક સરસ મજાની નાનકડી સહેલ ઉપર જાય છે તેની ફ્રેન્ડ કોણ હોય છે નીતુ હોય છે બરાબર અને તેઓ બધા શું કરે છે એક જે પ્લેસ છે બરાબર કે એક નદીનો કિનારો છે ત્યાં બેસી અને આખા દિવસની મોજ કરે છે ઉજાણી કરે છે બરાબર પછી તેઓ બધા બાળકો સાથે શું કરે છે એક સરસ મજાનું ગીત પણ ગાય છે ગીતના શબ્દો મને કોઈ કહેશે રો 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 યોર પોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ મેરીલી 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 લાઈફ્સ અ હેપી ડ્રીમ બરાબર આ એના શબ્દો હતા એમના ગીતના અને તેઓ ક્યારે તો કે ઘરે સાંજના સમયે પાછા ફરે છે બરાબર આ આપણે જોઈ ગયા હતા આજે આપણે એનાથી આગળ જે જોડકું આપેલું છે એના વિશે જોઈશું જોડકું છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે અને પૂછાય એવું પણ છે બરાબર તો આ વસ્તુ આપણને આવડતી હોવી જોઈએ જેવી રીતે આપણે વિની સ્માઇલ છે જે પોએમ ફર્સ્ટ છે બરાબર એ જોઈ હતી એના જેવું થોડું એમાં તમારે લોજિક લગાવવાનું છે કે ભાઈ જેમ કે બેગ છે તો એ ખરીદવાની હોય બટરફ્લાય છે તો એ ઉડાડવાની હોય બરાબર એવી જ રીતે કાઇટ છે પકડવાની સોરી કાઇટ છે એ ઉડાડવાની હોય બટરફ્લાય છે એને પકડવાની હોય વિસલ છે તો એને વગાડવાની હોય પછી એક લિટલ ડ્રેંગ આપેલી હોય ઘંટડી હોય તો એ ઘંટડી છે એને વગાડવાની હોય સોંગ છે તો એને ગાવાનું હોય તો એવી જ રીતે અહીં થોડી જે જોડકા સ્વરૂપે માહિતી આપવામાં આવેલી છે એ માહિતી વિશે આપણે જોવાનું છે બરાબર હવે માહિતી શું કે છે એના વિશે જોઈએ તો કે એ વિભાગ છે એની સામે તમારે બી વિભાગને જોઈન કરવાનો છે જોડવાનો છે બરાબર તમને એમ કીધું કે ચાલો આપણે શું કરીએ પતંગ ઉડાડવા જઈએ બરાબર ચાલો આપણે પતંગ ઉડાડવા જઈએ તો જ્યારે તેઓ બધા ક્યાં જશે પતંગ ઉડાડવા જશે તો તમે શું કહેશો તેઓ બધા પતંગ ઉડાડવા ગયા બરાબર તો એવી રીતે તમારે અહીં તમારે શું કરવાનું છે ચાલો વાળા વાક્યો આવશે અને સામે શું કરવાનું છે તેઓ બધા ગયા જે તે એક્ટિવિટીઝ કરતા હોય જે તે પ્રવૃત્તિ કરતા હોય એ તમારે લખવાનું છે રેડી તો એક નોટ અને પેન લઈ લઈએ અને સરસ મજાના વ્યવસ્થિત રીતે આમાં બુક્સમાં નથી જોઈન કરવાના આપણે એક પેજમાં જ લખીશું બરાબર માહિતી હવે અહીં તમને પેજ નંબર 24 ઉપર આપણે જોતા પણ જોઈશું અને લખતા પણ જોઈશું બંને કામ એકી સાથે કરશું રેડી તો એ વિભાગ તો તમને દેખાય છે અને બી વિભાગમાંથી તમારે સામે શું કરવાનું છે લખવાનું છે તો એમાં શું કીધું છે લેટ્સ કીપ પેલામાં એ વિભાગમાં પ્રશ્ન છે લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર ચાલો આપણે આપણા પગ છે એ ક્યાં તો કે વોટર એટલે કે પાણીમાં રાખીએ આપણે આપણા પગ છે એ પાણીમાં રાખીએ બીજું છે લેટ્સ ઈટ સમથિંગ ચાલો આપણે કંઈક ખાઈએ બરાબર એ બીજું છે થર્ડ વન છે લેટ્સ ગો ફોર અ બોટ રાઇડ ચાલો આપણે હોડીની સવારી માટે જઈએ બરાબર અને ફોર્થ છે લેટ્સ સિંગ અ સોંગ ચાલો આપણે ગીત ગાઈએ બરાબર તો આ હતા બધા એ વિભાગના જોડકાની માહિતી હવે એની બીની સામે જે આન્સર આવે છે એમાં આડાવડા છે એને આપણે સામસામે લખવાના છે તો બીજામાં શું કીધું છે ધે સેંગ અ સોંગ ધે સેંગ અ સોંગ તેઓએ ગીત ગાયું બરાબર ધે સેટ અંડર અ બનિયન ટ્રી તેઓ વડના વૃક્ષની નીચે બેઠા જો અહીંયા સીટનું ભૂતકાળ સેટ છે એટલે ભૂતકાળમાં લેવાનું છે થર્ડ વન છે ધે પુટ ધેર લેગ્સ ઇન ધ વોટર તેઓએ તેઓના પગ પાણીમાં મૂક્યા બરાબર ફોર્થ છે ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ તેઓ બધા હોડીની સવારી માટે ગયા તો હવે આપણે
જે જોડકું છે એને વ્યવસ્થિત લખી. બરાબર. તો પેલું છે લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર. તેઓ શું કરે છે તો કે એ બધા કહે છે કે ચાલો આપણે આપણા પગ છે પાણીમાં મૂકીએ. તો પેલા બધા મૂકીએ છે ને, તો આપણે આન્સરમાં લખીશું ધે પુટ ધેર લેગ્સ ઇન ધ વોટર. ધે પુટ ધેર લેગ્સ ઇન ધ વોટર. તેઓએ તેઓના પગ પાણીમાં મૂક્યા. એ શું કીધું હતું કે ચાલો આપણે આપણા પગ પાણીમાં મૂકીએ. અને સામે કીધું તેઓએ તેઓના પગ છે પાણીમાં મૂક્યા. બીજું છે લેટ્સ ઈટ સમથિંગ. તો એવો છે એ કંઈક ખાવા વિશેની વાત કરે છે. બરાબર. કે ચાલો ભાઈ કંઈક ખાઈએ. તો એ ખાંસી ક્યાં? તો કે તેઓ બધા એક બનિયન ટ્રી, વડનું વૃક્ષ છે એની નીચે બેસીને ખાશે. બરાબર. તો આપણે પેલા લખીશું they sat under a banyan tree. They sat under a banyan tree. તેઓ વડના વૃક્ષની નીચે બેઠા. બરાબર. થર્ડ વન છે let's go for a boat ride. ચાલો આપણે હોડીની સવારી માટે જઈએ. બરાબર. તો તેઓ બધા ક્યાં જશે? તો કે બોટ રાઇડિંગ માટે જશે. તો આપણે લખીશું ધે એટલે તેઓ, ઓલ એટલે બધા જ, વેન્ટ એટલે ગયા, વેન્ટ ફોર, ફોર એટલે કે માટે, અ બોટ રાઇડ. ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઇડ. તેઓ બધા કોની સવારી માટે? તો કે બોટની સવારી માટે. બરાબર. ગયા. ફોર્થ છે લેટ્સ સિંગ અ સોંગ. ચાલો ગીત ગાઈએ. તો તેઓ બધા ગીત ગાશે. તો લખીશું ધે સેંગ અ સોંગ. તેઓએ ગીત ગાયું. ધે સેંગ અ સોંગ. તેઓએ ગીત ગાયું. ફૂલ સ્ટોપ. રેડી. તો આ થઈ ગયા ચારે ચાર વાક્યો. આ જોડકા છે એ ખૂબ જ આઈએમપી છે અને પૂછાય એવા પણ છે, એટલે મેં તમને અહીં વ્યવસ્થિત રીતે લખાવેલા છે. હવે પછીનું જે તમારું ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 24 ઉપર અહીં જે બ્રેકેટ આપેલા છે, મતલબ કે જે ખાલી જગ્યા આપેલી છે, બ્લેન્ક આપેલી છે, એ આપણે પૂછવાની છે. અને આપણે શું કરીશું? તો કે વાર્તાલાપની સાથે એ બ્લેન્ક છે એને કમ્પ્લીટ કરીશું. હવે ઉદાહરણ મુજબના વાક્યો બોલો અને લખો. બરાબર. તમારે તમારી નોટ અને પેનમાં આ જે છે એ લખવાનું છે. હવે એમાં એ છે એ કંઈક કહેશે અને બી છે એ કંઈક જવાબ આપશે. એ છે એ કંઈક પ્રશ્ન પૂછશે, અથવા તો એમાં બ્લેન્ક આપેલી હશે તો બી જવાબ આપશે, અથવા તો બી છે એને જવાબ આપી દીધો હશે. એવી જ રીતે એ છે એ કંઈક પ્રશ્ન પૂછશે અને બી છે એને આન્સર આપશે. એટલે જ્યાં જ્યાં બ્લેન્ક છે એ તમારે કમ્પ્લીટ કરવાની છે. મેં તમને શું કીધું તું અહીં હમણાં જ કે ભાઈ વિની સ્માઇલમાં આપણે જોઈ ગયા, એવી જ રીતે કે બેગ છે એને ખરીદવાનું હોય, બટરફ્લાય છે એને પકડવાની હોય, એવી જ રીતે સેમ અહીં તમને પ્રશ્ન આપેલા છે એ તમારે કમ્પ્લીટ કરવાના છે. રેડી. તો આપણે આપણી નોટ અને પેન લઈએ અને આ જે વસ્તુ છે એને જોઈએ. હવે ઉદાહરણ મુજબના વાક્યો બોલો અને લખો. જો અહીં પેલું એક એક્ઝામ્પલ આપેલું છે લેટ્સ ફ્લાય કાઇટ્સ. ચાલો પતંગ ઉડાડીએ. બરાબર. તો પતંગ ઉડાડીએ છીએ તો એ લોકો શું કરશે? તો કે ધે બોટ ફાઇવ કાઇટ્સ. તેઓએ પાંચ પતંગ ઉડાડી. બાય એટલે સોરી અહીંયા ખરીદવાની વાત છે. ધે બોટ ફાઇવ કાઇટ્સ. તેઓએ પાંચ પતંગ ખરીદી. બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદી. બરાબર. એના પછી છે લેટ્સ ખાલી જગ્યા કબડ્ડી. તો આપણને બધાને ખબર છે કે કબડ્ડી નામની ગેમ છે, રમત છે. તો એ શું કરવાનું હોય? રમવાની હોય. જ્યારે લેટ્સ થી વાક્ય બનાવેલું હોય ત્યારે અહીં મૂળ ક્રિયાપદ આવશે. જેમ લેટ્સ થી વાક્ય બનાવ્યું તેમાં ફ્લાય ક્રિયાપદ છે, મૂળ છે. એવી જ રીતે લેટ્સ થી જયારે વાક્ય બનશે ત્યારે અહીં ક્યુ આવશે? પ્લે આવશે કે પ્લેઇડ આવશે? તો કે મૂળ ક્રિયાપદ લેવાનું છે. તો લેટ્સ પ્લે કબડ્ડી. ચાલો કબડ્ડી નામની ગેમ રમીએ. બરાબર. અને અહીં જે આપણે એ ઘટના પૂરી થઈ ગઈ છે એના વિશેની વાત કરવાની છે. એટલે પ્લે નું શું થઈ જશે? પ્લેઇડ. તો અહીં પ્રશ્નનો જવાબ કઈ રીતે આપ્યો છે બીજાએ? તો કે ધે પ્લેઇડ કબડ્ડી. તેઓએ કબડ્ડી રમી. બરાબર. એના પછીનું એ નામનું વ્યક્તિ છે એ બોલશે.
પેલા તો આપણે લેટ્સ વાળું જ બોલીએ કઈક. જો હવે ડાયરેક્ટલી આપણને ખબર ન પડે કે આપણે શેનાથી વાક્ય બનાવીએ કે ભાઈ અહીંયા તો પતંગ ઉડાડવાની વાત છે, અહીં ગેમ છે એ રમવાની વાત છે, તો અહીં એવું શું હશે? તો આપણને ડાયરેક્ટલી આન્સર ન આવડતો હોય તો એના પછીનું બી જોઈ લેવાનું કે વી રીડ સ્ટોરી બુક્સ ઇન ધ રિસેસ. અમે રિસેસમાં સ્ટોરી બુક વાર્તાની ચોપડી વાંચે. તો અહીં શું કરવાની વાત હશે? તો કે વાર્તાની ચોપડી વાંચવાની વાત હશે. તો શું કહેશું? લેટ્સ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે રીડ થશે અને સ્ટોરી બુક્સ. લેટ્સ રીડ સ્ટોરી બુક્સ, ચાલો આપણે વાર્તાની ચોપડી વાંચીએ. ત્યારે જ બી નામનું વ્યક્તિ કહેશે ને કે વી રીડ સ્ટોરી બુક્સ ઇન ધ રિસેસ, અમે રિસેસના સમયે સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડી વાંચી. બરાબર. એના પછી છે પાછું બ્લેન્ક્સ છે, એ નામનું વ્યક્તિએ કઈ કીધું હશે તો જ બી નામના વ્યક્તિએ કઈક એનો આન્સર આપ્યો હશે. તો પેલા એમાં કઈ પણ ડિફિકલ્ટી આપણને લાગતી હોય તો આપણે બી નું પેલા જોઈ લેવાનું. બી શું કહે છે? આશિકા એન્ડ રાહુલ રોટ અ લેટર. આશિકા અને રાહુલે એક પત્ર લખ્યું. બરાબર. તો અહીં શું કહેશું? તો પેલા તો લેટ્સ એટલે કે ચાલો. રાઇટ મૂળ ક્રિયાપદ આવશે, અહીંયા રોટ છે પણ અહીં ઘટના પૂરી થઈ ગઈ છે તો અહીં તો આપણે ઘટના હજી તો ચાલુ કરવાની બાકી છે કે હજી તો ચાલો પત્ર લખીએ. બરાબર. લેટ્સ રાઇટ અ લેટર, ચાલો આપણે એક પત્ર લખીએ. અને અહીં શું કીધું છે? રાશિકા અને રાહુલ દ્વારા પત્ર લખાયો. બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે અને આ પૂછાય પણ શકે તો એકવાર પાછી નજર ફેરવી લેવાની. તમારી નોટબુકમાં અથવા તો તમારી જે ટેક્સ્ટબુક છે એમાં પેજ નંબર 24 અને 25 બંને વસ્તુ છે એ એમાં ઇન્ક્લુડ કરેલી છે. ઓકે. તો નવા લેક્ચરમાં મળીશું નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.